ગુલાબ એમાં પણ બની નીચે લીટી કરવાની છે ખબર એમાં પણ બની નીચે લીટી કરવાની છે સેબ એમાં પણ બની નીચે લીટી કરવાની છે પ્રશ્ન નંબર સાત બસી અલગ વર્ણ પર ચોકડી કરો બી જુદા અક્ષર ઉપર ચોકડી કરો બ ઉપર ચોકડી કરવાની નથી બાકીના બધા અક્ષર ઉપર ચોકડી કરવાની છે નીચે અક્ષર એ છે તેમાં જ્યાં બ આવતો હોય ત્યાં કાંઈ કરવાનું નથી બાકીના બધા અક્ષર ઉપર ચોકડી કરવાની છે શરૂઆતમાં છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી વ તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી મ તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ક તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ફ તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી પ તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ધ ઘ તો એની ઉપર ચોકડી કરવાની છે ચ તો તેની ઉપર ચોકડી કરવાની છે ત તો તેની ઉપર ચોકડી કરવાની છે બ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી પ્રશ્ન નંબર આઠ પઢો લીખો વાંચો અને લખો ચિત્ર આપ્યા છે ચિત્રની નીચે નામ આપ્યા છે અને નામના નામમાં પેલા અક્ષરમાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા ટપકા કરીને આપી છે જોડવાની છે નીચે ખાલી જગ્યા આપી છે એ પૂરવાની છે અને વાંચતું જવાનું છે પેલું છે બકરી પછી એની નીચે આપ્યું છે ટપકા કરીને બકરીમાં બ ટપકા કરીને આપ્યો છે જોડવાનો છે ને પછી નીચેની ખાલી જગ્યાએ બ લખીને બકરી શબ્દ પૂરો કરવાનો છે પછી છે બ તખ એમાં પણ તે રીતે જ આપ્યું છે નીચે બતક શબ્દ આપ્યો છે એમાં બતખમાં બ છે એ ટપકા કરીને આપ્યો છે જોડીને બ લખવાનો છે નીચેની ખાલી જગ્યામાં બ લખવાનો છે પછી છે બર ત ન એમાં પણ નીચે બર્તનમાં બ છે ટપકા કરીને આપ્યો છે એ જોડીને લખવાનો છે ને નીચે ખાલી જગ્યામાં માં બ લખીને બર્તન શબ્દ પૂરો કરવાનો છે છે બામ એમાં પણ બરામદામાં પણ નીચે શબ્દમાં ટપ્પા કરીને બોડવાનો છે જોડવાનો છે નીચેની ખાલી જગ્યામાં બ લખીને બરામદા શબ્દ પૂરો કરવાનો છે પ્રશ્ન નંબર નવ શબ્દ મેસે બ ઢૂંડ કર રાઉન્ડ બનાવો શબ્દમાંથી બ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે કેટલાક શબ્દ આપ્યા છે શબ્દમાં જ્યાં બ આવતો હોય ત્યાં તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે બ ગુલા એમાં બહુપર ઉદાહરણ તરીકે બહુ રાઉન્ડ બનાવેલું આપ્યું છે એ રીતે બનાવવાનું છે પછી છે બ બેરા એમાં પણ બ ઉપર રાઉન્ડ બનાવવાનું છે ગુલાબ એમાં પણ બહુ ઉપર રાઉન્ડ બનાવવાનું છે બહાદુર એમાં પણ બહુ રાઉન્ડ બનાવવાનું છે